हेलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 चेप्टर 14 रुपया अने पैसामां भाग 12 जोईए। त्रीजू, गीता अने तेना मित्रों खरीदी करवा गया। तेणे रुपया 58, रुपया 37 अने रुपया 22 नी वस्तुओ खरीदी। गीता पासे 100 रुपयानी एक नोट हती। बिलनी रकम चूकवा माटे तेणे तेना मित्रों पासेथी केटली रकम उछीनी लेवी पड़शे? તેણે 58, 37 અને 22 રૂપિયાની ખરીદી કરી। અલગ અલગ વસ્તુની ખરીદી કરી એટલે અલગ અલગ કિંમત અહીં દર્શાવેલી છે। તેની પાસે એક નોટ કેટલા રૂપિયાની હતી? 100 રૂપિયાની એક નોટ હતી। તો તેને બિલની રકમ ચૂકવવા માટે પૈસા ઘટે ને, તો તેને મિત્ર પાસેથી કેટલા રૂપિયા ઉછીના લેવા પડશે? તો સૌ પ્રથમ આને 58, 37 અને 22 નો સરવાળો કરીએ તો ખબર પડે કે તેણે કુલ કેટલા રૂપિયાની વસ્તુ ખરીદી। તો અહીં લખીએ 58 પ્લસ 37 પ્લસ 22 બરાબર આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે કેટલા રૂપિયા થશે? 117। તેની પાસે રૂપિયા કેટલા હતા? 100। તો 117માંથી 100 બાદ કરીએ તો કેટલા રૂપિયા વધશે? 17 રૂપિયા। તો તેને કેટલા રૂપિયા ઉછીના લેવા પડશે? 17 રૂપિયા। સમજ પડી? આપણે સરવાળા અને બાદબાકીનો એક એક દાખલો આગળ વિડીયોમાં જોયો હતો। અહીં સરવાળો અને બાદબાકી બંને દાખલા એક જ દાખલામાં આવેલા છે। સમજ પડી? તો અમુક વ્યવહારિક દાખલામાં સરવાળો અને બાદબાકી બંને કરવાનો હોય છે। સમજ પડી બધાને? મુંબઈ સમાચાર, કારખાનામાંથી બાળકોને મુક્ત કરાવ્યા। બંગડીના એક કારખાનામાંથી 10 બાળકોને આજે મુક્ત કરાવવામાં આવ્યા। એક પત્રકાર અને પોલીસે તેમને દુઃખી હાલતમાં જોયા। કારખાનાવાળા તેમની પાસે સખત મજૂરી કરાવતા, તે તેમને એક દિવસના ફક્ત રૂપિયા 20 આપતા હતા। એક બંગડીનું કારખાનું હતું, તેમાંથી 10 બાળકોને છોડાવ્યા। કારખાનાવાળો માત્ર એક દિવસના 20 જ રૂપિયા આપતો હતો। બાળકો ગામમાં તેમના ઘેરે જવાથી ખૂબ જ ખુશ છે। તેઓ ખાસ શાળામાં જશે જેથી કરીને તેઓ તેમની ઉંમરના બીજા બાળકોની જેમ ભણી શકે। બાળકો પાસે કામ કરાવીને કારખાનું પૈસા બચાવવાનો પ્રયત્ન કરે છે। પોલીસ તેની સામે હવે કાર્યવાહી કરશે। આવું આપણને સમાચાર પત્રોમાં જોવા મળે। ચાલો આપણે જોઈએ કે કારખાનું કેટલા પૈસા બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે। એક પુખ્ત વયના માણસને રૂપિયા મળવા જોઈએ રૂપિયા 85 પ્રતિદિન, એટલે કે એક દિવસમાં, અને એક બાળકને ચૂકવતા રૂપિયા 20 રૂપિયા છે। મળવા જોઈએ કેટલા? 85, અને આપતા કેટલા? 20 રૂપિયા। તો એક માણસ દીઠ કારખાનાની બચત 85માંથી કેટલા બાદ કરીએ? 20। તો 85માંથી 20 જાય તો કેટલા વધશે? 65 રૂપિયા પ્રતિ દિવસ। 10 માણસ દીઠ કારખાનાને થતી બચત 65 × 10, 65 રૂપિયાનું બચત થતું હતું। એવા કેટલા માણસની સાથે થતું હતું? 10 વિદ્યાર્થી સાથે। તો 65 × 10 કરીએ તો કેટલા આવશે? 650 પ્રતિ દિવસ। તમારા વિસ્તારમાં એવી દુકાનો અને કારખાના છે કે જ્યાં નાના બાળકોને કામ કરવાની ફરજ પાડવામાં આવે છે? તે બાળકોના કેટલાક બાળકો સાથે ચર્ચા કરો, તેમને કેટલા રૂપિયા ચૂકવાય છે? અમુક જગ્યાએ નાના નાના બાળકોને કારખાનામાં રાખીને મજૂરી કરાવે છે, તો તે કારખાના શોધો અને દુકાનો શોધો અને કેટલા રૂપિયા ચૂકવે છે તેની ચર્ચા કરવાની છે। સમજ પડી?